So, welcome back, friends. In our next part, we discuss further in chapter 6. Last time we discussed Faraday's law of induction, and do not forget this is IMP. તમે આના પછી IMP ક્વેશ્ચન માગવાના છો અને હું અહીંયા કહેતો રહું છું. ઓકે, તો જરા તમને કહેજો, ફેરાડેઝ લો ઓફ ઇન્ડક્શન 2 માર્ક્સ માટે IMP છે. ઓકે, સો બેઝિકલી ઇન દેટ પોર્શન ફેરાડેઝ લો જે છે એની અંદર આપણે ડિસ્કશન કરી હતી, તો બહુ ઇઝી ડિસ્કશન છે કે ભાઈ EMF કઈ રીતે પ્રોડ્યુસ થાય. યુ કેન સિમ્પલી પુટ દેટ ધ મેગ્નિટ્યુડ ઓફ ઇન્ડ્યુસ્ડ EMF ઇન અ ક્લોઝ સર્કિટ ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ ઓફ ટાઈમ રેટ ઓફ ચેન્જ ઓફ મેગ્નેટિક ફ્લક્સ. ધીસ ઇઝ કોલ્ડ નેગેટિવ ઓફ ટાઈમ રેટ ઓફ ચેન્જ ઓફ મેગ્નેટિક ફ્લક્સ લિંક વિથ દેટ કોઇલ. તમારી જે કોઇલ છે એની સાથે એસોસિએટેડ જે ફ્લક્સ છે એને નેગેટિવ સાઇન જે છે એ સાથે મૂકો, એટલે એટલું ઇન્ડ્યુસ EMF હોય. તમારે બીજી એક વસ્તુ આમાં એડ કરવાની છે, ધ નેગેટિવ સાઇન્સ સ્ટેન્ડ્સ ફોર લેન્ઝ લો. ઓકે, એ ખાસ તમારે ભૂલવાનું નથી. બીજું, જો n ટર્ન્સ હોય તો જે EMF છે એનો પણ મેન્શન કરવાનું છે કે n ટાઈમ્સ ઇન્ક્રીઝ થઈ જાય, એટલે કે n ડિફાઈ બાય dt. સો મોર ધ ટર્ન્સ મોર ધ EMF. ઓકે, તો સિમ્પલી આ જે ફેરાડે લો છે એની આપણે વાત કરી હતી, અને એના અંદર જે કેલ્ક્યુલેશનમાં આપણે જે મૂકવાનું થાય જ્યારે ફાઈ, તો એના અંદર જે ઇક્વેશન આવે છે મેં તો કહ્યું હતું કે ત્યાં કોન્સ્ટન્ટ આવે એને બહાર લખવાના, જે ચેન્જ થતું હોય એ રાખવાનું, લાઈક માઇનસ n, એરિયા કોન્સ્ટન્ટ હોય તો એ લખવાનું, ધારો કે એંગલ કોન્સ્ટન્ટ છે તો એ પણ બહાર લખવાનો, ધારો કે સપોઝ. ઓકે, અને માની લો કે મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થાય છે તો પછી એ લખવાનું B2 માઇનસ B1 માઇનસ B1 ઓકે બાય ΔT. તો જે ચેન્જ થતું હોય એ અહીંયા લખવાનું છે, અધરવાઇઝ જે કોન્સ્ટન્ટ ક્વોન્ટિટીઝ છે એને આઉટસાઇડ આપણે બહાર રાખીશું. સો ઓબ્વિયસલી અવર નેક્સ્ટ પાર્ટ વી શુડ ફર્ધર ગો. આ જે એક્ઝામ્પલ છે એને સાથે લઈશું તો શું તમને એ એક સાથે ફાવે. લેન્ઝ લો છે આપણું કવર થઈ ગયો, એને પ્રિપેર કરવાનું નથી હાલ. ચલો, હવે છે મોશનલ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. ઓકે, મોશનલ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. તો ફ્રેન્ડ્સ, હવે આપણે જે વાત કરીને કે ભાઈ આપણે અહીંયા આગળ EMF પ્રોડ્યુસ કરી શકીએ, ચલો એના ઉપર એક વાર જરા ફોકસ કરી લઈએ. તો તમારે જો ઇન્ડ્યુસ EMF લેવું, મતલબ EMF ઇન્ડ્યુસ કરવું હોય, EMF પ્રોડ્યુસ કરવું હોય કોઇલમાં, તો શું કરવું પડે બેઝિકલી? તો તમારે ફ્લક્સમાં ચેન્જ કરવું પડે વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. ઓકે, તો આ જે ઇક્વેશન છે એવું કહે છે આપણને કે જો તમારે EMF પ્રોડ્યુસ કરવું હોય તો તમારું જે ફ્લક્સ છે એ ચેન્જ કરવું પડે. ઓકે, વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, એટલે કે ટાઈમ સાથે તમારું ફ્લક્સ છે એ ચેન્જ કરવું પડે, દેન યુ વિલ ગેટ EMF. ફ્લક્સ ચેન્જ કરવા માટે શું કરી શકાય? તો ધેર આર સેવરલ વેઝ. તમારે ફ્લક્સ ચેન્જ કરવું છે તો કેટલાક રસ્તા છે. ચલો એક્ઝામ્પલ તરીકે એક રસ્તો આવો છે, કે સિમ્પલ રસ્તો, કે તમારી જે કોઇલ છે કે જેના અંદર તમારે EMF પ્રોડ્યુસ કરવું છે, એ કોઇલને તમે સ્ટેડી રાખો અને મેગ્નેટને મૂવ કરો. જે મેગ્નેટ છે એને ટુવાર્ડ મૂવ કરો, એની બાજુ કે એનાથી દૂર લઈ જાઓ, આવું કરો તો EMF પ્રોડ્યુસ થાય. અધરવાઇઝ મેગ્નેટ છે એને સ્ટેડી રાખો અને જે કોઇલ છે એને મૂવ કરો, ઓકે, તો EMF પ્રોડ્યુસ થાય. તો સિમ્પલ રસ્તો છે. ઓકે, ચલો સેકન્ડ રસ્તો છે, તમારે મેગ્નેટને મૂવ ના કરવું હોય તો એક કામ કરો, આ જે કોઇલ તમે અહીંયા આગળ પ્લેસ કરી એની બાજુમાં અહીંયા મેગ્નેટ મૂકેલું છે, ઓકે, મેગ્નેટને મૂવ નથી કરવું, તો આ વખતે મેગ્નેટ છે ને રોટેટ કરાવો, મેગ્નેટ રોટેટ થશે આ રીતે તો પણ EMF પ્રોડ્યુસ થશે. લેટ મી શો યુ સમથિંગ, એક આના માટે એક સિમ્યુલેશન છે, હું બતાવું. ઓકે, તો સિમ્યુલેશન લોડ થાય છે, મીન વાઇલ આપણે ડિસ્કશન જરા આગળ ચાલુ રાખીએ, પછી સિમ્યુલેશન લોડ થઈ જાય પછી હું તમને બતાવું. તો એના કેટલાક રસ્તા છે મેં તમને કહ્યા એ પ્રમાણે ડિસ્કશન આપણે કહેતા કે મેગ્નેટને રોટેટ કરાવો. ચલો એ ના કરવું હોય તો પછી એક રસ્તો એવો છે કે ધારો કે અહીંયા આગળ સ્ટેડી મેગ્નેટિક ફિલ્ડ છે, ધ પરપેન્ડિક્યુલર ટુ ધ પ્લેન ગોઈંગ ઇન સાઇડ. ઓકે, અહીંયા આગળ મેગ્નેટિક ફિલ્ડ છે, ત્યાં આગળ તમે અહીંયા કોઇલ મૂકેલી છે. ઓકે, તો કોઇલ છે એને મેગ્નેટિક ફિલ્ડમાં મૂવ કરાવો, કોઈ સ્ટેડી મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરેલું છે એના અંદર મૂવ કરાવો. એક બીજો રસ્તો પણ છે,
આ સિવાય એક ત્રીજો રસ્તો પણ છે થર્ડ, કે આ જે કોઇલ છે એનો એરિયા છે ઇન્ક્રીઝ કરો, એનો એરિયા ઇન્ક્રીઝ કરો કે ડિક્રીઝ કરો તો પણ એની સાથે એસોસિએટેડ ફ્લક્સ છે એ ચેન્જ થશે. ઓકે, અને જે મેગ્નેટિક ફિલ્ડ ઇએમએફ છે મળશે. ચલો તો આના કેટલાક રસ્તા છે ને ઓલ્ડ સિલેબસમાં એક એનો જે પાર્ટ છે ને એમાં હું તમને સમજાવું. ઓકે, તો અહીંયા આગળ જે છે મેન્શન કરેલું છે, ધ મેગ્નેટિક ફ્લક્સ લિંક્ડ વિથ કોઇલ કેન બી વેરિએટેડ બાય મેની વેઝ. પેલું તો મેગ્નેટ કેન બી મૂવડ વિથ રિસ્પેક્ટ ટુ કોઇલ, મેં તમને પહેલો રસ્તો બતાવ્યો. ધ કોઇલ કેન બી રોટેટેડ ઇન મેગ્નેટિક ફિલ્ડ બાય ચેન્જિંગ એંગલ થીટા બિટવીન એ એન્ડ બી. ઓકે, આ જે છે જનરેટરમાં યુઝ થાય. કોઇલ કેન બી રોટેટેડ, જનરેટર જે હોય એના અંદર શું હોય, અહીંયા આગળ આપણે એક મેગ્નેટ મૂકેલું છે એન પોલ, અને અહીંયા આગળ એસ પોલ છે. ઓકે, અને એના વચ્ચે અહીંયા આગળ આ રીતે કોઇલ મૂકેલી છે. ઓકે, વિથ મેની ટર્ન્સ, મેની મેની ટર્ન્સ, મોર ધ ટર્ન્સ મોર ધ ઇએમએફ. સો ચલો આ રીતે કોઇલ મૂકેલી છે અને અહીંયા આ એક્સિસ ઉપર એને પાઇવોટ કરેલી છે ફ્રીલી મૂવ કરી શકે એમ, અને આ કોઇલ છે એને એક્સિસના અરાઉન્ડ રોટેટ કરો. ઓકે, રોટેટ કરો એટલે એ જે કોઇલ છે એના બે એન્ડ્સ વચ્ચે તમને ઇએમએફ મળે. આ જે છે જનરેટર બની જાય, કારણ કે મેગ્નેટિક ફિલ્ડ સ્ટેડી છે પણ અંદર શું ચેન્જ થાય છે, ધ એંગલ, એંગલ ચેન્જ થાય છે ને કોઇલનો થીટા, તો પણ ફ્લક્સ બદલાય. ઓકે, સો એ રીતે બદલી શકાય. ધ કોઇલ કેન બી પ્લેસ્ડ ઇનસાઇડ મેગ્નેટિક ફિલ્ડ ઇન સ્પેસિફિક પોઝિશન એન્ડ મેગ્નેટ્યુડ ઓફ ધ મેગ્નેટિક ઇન્ડક્શન કેન બી ચેન્જ વિથ ટાઈમ. ઓકે, એની પણ વાત કરી. ધ મેગ્નેટ કેન બી મૂવડ ઇનસાઇડ નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ, મેગ્નેટ કેન બી મૂવડ ઇનસાઇડ નોન, અહીંયા મેગ્નેટ કેન બી ને કોઇલ કેન બી મૂવડ ઇનસાઇડ નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ બાય ચેન્જિંગ ધ શેપ ઓફ કોઇલ, લાઈક શ્રિંકિંગ ઓર સ્ટ્રેચિંગ ઇન ઇટ ધ મેગ્નેટિક ફિલ્ડ. એની પણ અહીંયા મેં વાત કરી કે આ કોઇલ છે એની સાઇઝ આ રીતે ધારો કે ઇન્ક્રીઝ થઈ જાય તો એની સાથે એસોસિએટેડ ફ્લક્સ ઇન્ક્રીઝ થાય, કોઇલની સાઇઝ ડિક્રીઝ થઈ જાય તો પણ. તો મતલબ તમારે અહીંયા કંઈક વર્ક ડન એની હાઉ કરવું પડે, કોઈ પણ તમે વે ચૂઝ કરો એના અંદર વર્ક ડન તમારે કરવું પડે, અને વર્ક ડન કરો એ તમને ઇલેક્ટ્રિકલ એનર્જીના ફોર્મમાં તમને મળે, એન્ડ દેટ્સ વાય વી પ્રોડ્યુસ, દેટ્સ હાઉ વી પ્રોડ્યુસ મોશનલ ઇએમએફ. ઓકે, સોરી, ઇએમએફ, ઇન્ડ્યુસ ઇએમએફ. ચલો હવે આ જે રસ્તા છે એના અંદરનો આ જે લાસ્ટ રસ્તો મેં તમને લાસ્ટ વે કીધું ને, ધ બાય ચેન્જિંગ ધ શેપ ઓફ કોઇલ. ઓકે, એને જરા આપણે ધ્યાનમાં લઈએ અને અહીંયા આગળ મોશનલ ઇએમએફની વાત કરીએ. તો અહીંયા જે સિમ્યુલેશન છે હજી લોડ થયા નથી. ઓકે, હિયર ઇઝ ધ સિમ્યુલેશન. જનરેટર, જનરેટર કયા વર્કિંગ ઉપર કામ કરે, તો મેં એમને તમને કીધું ને અહીંયા કે તમે કોઇલ છે ને રોટેટ કરાવો, કે ભાઈ મેગ્નેટ છે ને મૂવ કરો, આમાંનો કોઈ પણ રસ્તો, નાઉથિંગ ધીસ વન. ઓકે, અહીંયા આગળ, ઓકે અહીંયા આગળ આ જે છે એ મેગ્નેટિક ફિલ્ડ જે છે મેગ્નેટનું આપણે એટલે કે મેગ્નેટ છે એને રોટેટ કરી શકાય ને એ રીતે મૂકેલું છે. અહીંયા આગળ કોઇલ મૂકેલી છે અને બલ્બ સાથે કનેક્ટ કરેલી છે. સિમ્પલી માની લો કે આ રીતે આપણે વોટર ફ્લો ચાલુ કરીએ, વોટર ફ્લો ચાલુ કરીએ એટલે મેગ્નેટ છે રોટેટ થાય છે, મેગ્નેટ રોટેટ થાય છે એટલે આની સાથે એસોસિએટ ફ્લક્સ છે બદલાય છે. ઓકે, તો આની અંદર ઇએમએફ પ્રોડ્યુસ થાય છે. બટ કેન યુ સી દેટ કે આની અંદર જે કરંટ ફ્લો થાય છે ને ડિરેક્શન ચેન્જ થતી જાય છે. ઓકે, એટલે અલ્ટરનેટિંગ કરંટ પ્રોડ્યુસ થાય. ચલો જુઓ અહીંયા આગળ. ઓકે, પ્લસ માઇનસ, પ્લસ માઇનસ એ રીતે અલ્ટરનેટિંગ વોલ્ટેજ પ્રોડ્યુસ થાય છે. એટલે આ એસી જનરેટર કહેવાય. આ જે છે એ આપણો છેલ્લો પાર્ટ છે એ વખતે આપણે જોઈશું, બરાબર. ફોર નાઉ લેટ સી ધ મોશનલ ઇએમએફ, એટલે આપણો આઈએમપી પાર્ટ છે. ડિરાઈવ અન ઇક્વેશન ફોર મોશનલ ઇએમએફ, આપણું ઇક્વેશન છે ડિરાઈવ કરવાનું છે. એપ્સાયલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી એલ વી, આ ઇક્વેશન ડિરાઈવ કરવાનું છે. ઓકે, તો મોશનલ ઇએમએફ જે છે એ આપણે જોઈએ અહીંયા આગળ. આઈએમપી પાર્ટ છે. તો નેક્સ્ટ જે થિયરી છે, ડિરાઈવ અન ઇક્વેશનલ, સોરી, ડિરાઈવ અન એક્સપ્રેશન ફોર મોશનલ મોશનલ ઇએમએફ. ઓકે, એન્ડ ધીસ ઇઝ આઈએમપી. ચલો, તો આપણે જે સેવરલ વેઝ અહીંયા સજેસ્ટ કર્યા કે એમાંથી કોઈ પણ વે તમે ચૂઝ કરીને મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરી, સોરી, ઇએમએફ ઇન્ડ્યુસ કરી શકો,
એમાંથી એક રસ્તો અહીંયા આગળ ચૂઝ કરવાના છીએ કે જેના અંદર મોશન હશે, અને એની કાઇન્ડ કોઈ પણ ટાઈપની મોશન હશે એને કારણે અહીંયા આગળ ઈએમએફ પ્રોડ્યુસ થશે. તો આની ડેફિનેશન તમે આ રીતે લખી શકો, ધ ઇન્ડ્યુસ ઈએમએફ પ્રોડ્યુસ્ડ ઇન અ કોઇલ, ઇન્ડ્યુસ ઈએમએફ પ્રોડ્યુસ ઇન અ કોઇલ ડ્યુ ટુ ચેન્જ ઇન મેગ્નેટિક ફ્લક્સ લિંક્ડ વિથ અ કોઇલ ડ્યુ ટુ સમ કાઇન્ડ ઓફ મોશન. ઓકે, સિમ્પલી તમે કહી શકો કે ઇન્ડ્યુસ ઈએમએફ પ્રોડ્યુસ ડ્યુ ટુ સમ કાઇન્ડ ઓફ મોશન ઇઝ કોલ્ડ મોશનલ ઈએમએફ. હવે આના પછી ચેપ્ટરનો જે પાછળનો ભાગ છે ને, બધામાં આપણે ઓનલી મોશનલ ઈએમએફની ડિસ્કશન કરવાની છે. ઓકે, તો અહીંયા આગળ આ ચેપ્ટરમાં જે પણ તમને એમસીક્યુ આપેલા હશે, જે પણ તમને ન્યુમરિકલ્સ આપેલા હશે, એના અંદર કોઈ પણ કાઇન્ડની મોશન હશે, ઓકે, એટલે કે વેલોસિટી અંદર આવશે, અને એની મદદથી જે ઈએમએફ પ્રોડ્યુસ થશે એને આપણે કહીશું મોશનલ ઈએમએફ. તો આના પછી હવે બીજી કોઈ ડિસ્કશન નહીં કરીએ, જસ્ટ મોશનલ ઈએમએફની વાત આગળ આવશે. ઓકે, આના પછીના ચેપ્ટરના જે પાછળનો ભાગ છે. ચલો, તો અહીંયા આગળ આ તમને ફિગર સજેસ્ટ કરેલી છે, આ જે ફિગર છે એવી ફિગર અહીંયા આગળ હું બનાવી દઉં અને તમને સમજાવું કે એક્ઝેક્ટલી કઈ રીતે મોશનલ ઈએમએફ વર્ક કરશે. ઓકે, સો હિયર કન્સિડર ધીસ ઇઝ યુ શેપ કન્ડક્ટર. આ વાયર છે અથવા કન્ડક્ટર છે, યુ શેપનો છે, બરાબર છે, અને આ જે યુ શેપનું કન્ડક્ટર આપણું છે, અને વાયર પણ તમે સિમ્પલી કહી શકો, એને આપણે પરપેન્ડિક્યુલર મેગ્નેટિક ફિલ્ડમાં મૂકેલો છે. એટલે માની લો કે હિયર ઇઝ મેગ્નેટિક ફિલ્ડ વિચ ઇઝ વેરી પરપેન્ડિક્યુલર ટુ ધ પ્લેન ઓફ કન્ડક્ટર. કન્ડક્ટરનું જે પ્લેન છે એની અંદર ગોઈંગ ઇનસાઇડ પરપેન્ડિક્યુલર અને અંદરની બાજુ જતી ડિરેક્શનમાં આ રીતે મેગ્નેટિક ફિલ્ડ છે. ઓકે, સો ધીસ ઇઝ ધી મેગ્નેટિક ફિલ્ડ પરપેન્ડિક્યુલર ટુ ધ પ્લેન ઓફ ધ કન્ડક્ટર. ઓકે, અને અહીંયા આગળ આપણે જે કન્ડક્ટર લીધેલો છે એની જે ડિમેન્શન છે એમાં આ ડિમેન્શનને આપણે કહી દઈએ એલ. ધીસ ઇઝ ધ ડિમેન્શન એલ. ઓકે, સો હિયર ઇઝ ધ ડિમેન્શન એલ. અહીંયા આગળ આપણે એક મૂવિંગ રોડ પ્લેસ કરવો છે. મૂવિંગ રોડ એટલે માની લો કે અહીંયા આગળ એક મૂવિંગ રોડ પ્લેસ કરેલો છે. ઓકે, નાઉ નેમ ઇટ પી ક્યુ. પી ક્યુ. ઓકે, સો ધીસ ઇઝ મૂવિંગ રોડ. મૂવિંગ રોડ જે છે ને એ એક્ઝેક્ટલી પરપેન્ડિક્યુલર છે મેગ્નેટિક ફિલ્ડને, અને સ્ટ્રેટ વાયર છે. ઓકે, અને ફ્રી ટુ મૂવ એટલે એને તમે લેફ્ટ કે રાઈટ તમે ઇઝીલી મૂવ કરી શકો એ રીતે છે. ચલો, આ જે પોઈન્ટ છે એનું નામ આપણે કહી દઈએ આર, એન્ડ હિયર ઇઝ એસ. ચલો, તો હવે આપણે અહીંયા ક્લોઝ લૂપ બનાવવાનું છે. તમને એક વસ્તુ તો હંમેશા ખ્યાલ હોવી જોઈએ કે તમારે કરંટ ઇન્ડ્યુસ કરવો હોય, કરંટ પ્રોડ્યુસ કરવો હોય, તો તમારે હંમેશા ક્લોઝ લૂપ તો બનાવવું પડે. ઓકે, તો જ એની અંદર કરંટ પ્રોડ્યુસ થાય. અહીંયા આગળ પી ક્યુ આર એસ છે એને ક્લોઝ લૂપ બનાવી દીધું. તમારું મેગ્નેટિક ફિલ્ડ છે મેં બતાવ્યું પ્રમાણે પરપેન્ડિક્યુલર ટુ ધ પ્લેન ઓફ યુ શેપ વાયર, અને અહીંયા આગળ હાલ જે ડિસ્ટન્સ છે એને મેન્શન કરી દઈએ, તો આ ડિસ્ટન્સ જે છે અહીંયા સુધીનું, એટલે કે જે મૂવિંગ રોડ પી ક્યુ છે એનું ડિસ્ટન્સ અહીંયા આગળ હાલ એક્સ છે. ઓકે, એ ટાઈમ ટી. ચલો, હાલ ટાઈમ ટી જે છે એ વખતે આ સિનારિયો છે. હવે અહીંયા આગળ તમારી કોઇલ ક્યાં છે, વેર ઇઝ યોર કોઇલ. સો ધીસ ઇઝ યોર કોઇલ વિચ ઇઝ પી ક્યુ આર એસ. એની સાથે એસોસિએટેડ ફ્લક્સ જે છે એ આની અંદર જે મેગ્નેટિક ફિલ્ડ છે એને કારણે છે. આટલું મેગ્નેટિક ફિલ્ડ એની સાથે એસોસિએટેડ છે, આટલા એરિયાનો એરિયા કેટલો, પી ક્યુ આર એસનો જે એરિયા છે એની સાથે એસોસિએટેડ ફ્લક્સ. ઓકે, હવે શું કરવાનું છે, તો અહીંયા આગળ આ જે મૂવિંગ રોડ છે એને તમારે આ લેફ્ટ કે રાઈટ ગમે તે બાજુ મૂવ કરાવી શકાય. આ જે મૂવિંગ રોડ છે એને રાઈટ સાઈડ આ રીતે મૂવ કરાવવાનો છે, ટાઈમ સાથે આ રીતે કોન્સ્ટન્ટલી મૂવ કરવાનો છે. માની લો કે તમે અહીંયા આગળ લાવી દીધું, તો હવે તમારી જે કોઇલ છે ને એનો એરિયા ઇન્ક્રીઝ થઈ ગયો. ઓકે, તો હવે તમારી કોઇલ છે પી ક્યુ આર એસ, એનો એરિયા ઇન્ક્રીઝ થઈ ગયો, અને એરિયા ઇન્ક્રીઝ થઈ ગયો તો એની સાથે એસોસિએટેડ ફ્લક્સ પણ ઇન્ક્રીઝ થઈ ગયો,
અને એસોસિએટેડ ફ્લક્સ ઇન્ક્રીઝ થઈ ગયું તો તમારી કોઇલના અંદર જે છે એ ઈએમએફ પ્રોડ્યુસ થશે. ક્લિયર? તો તમારે કોન્સ્ટન્ટલી વી વેલોસિટીથી એને મૂવ કરવાનું છે. દેટ ઇઝ અવર આઈડિયા. ઓકે, ચલો તો માની લો કે પહેલાં આપણે વાત કરીએ પ્રમાણે અહીંયા આગળ આપણો જે જે રોડ છે, મૂવિંગ રોડ પી ક્યુ, એ ટી ઇઝ ઇક્વલ ટુ ટી ટાઈમ માટે અહીંયા આગળ છે, અને આનો જે એરિયા છે એ પી ક્યુ આર એસ છે, બરાબર? અને હવે એને વી વેલોસિટીથી આપણે આ બાજુ લઈ જવાનો છે, કોન્સ્ટન્ટ વી વેલોસિટી. તમે અહીંયા ફોર્સ એપ્લાય કરવાનું બંધ ના કરી શકો, આ બાજુ તમારે કોન્સ્ટન્ટ ફોર્સ એપ્લાય કરવું પડે. કેમ? કારણ કે એકોર્ડિંગ ટુ લેન્સ લો ઓપોઝિટમાં એને ફોર્સ લાગશે, કારણ કે હંમેશા એના કોઝને ઓપોઝ કરે. એટલે તમારે વી વેલોસિટીથી આ રોડને રાઇટ સાઇડમાં લઈ જવાનો છે અને એનો એરિયા ઇન્ક્રીઝ કરવાનો કરવાનો છે. ચલો હાલ અત્યારે ટી ઇઝ ઇક્વલ ટુ ટી ટાઈમ માટે વાત કરીએ કે એટ ધ ટાઈમ ટી ઇઝ ઇક્વલ ટુ ટી. ચલો અત્યારે શું થયેલું છે, તો હાલ જો આપણે વાત કરીએ તો આનો એરિયા જે છે એ પ્રમાણે એનું ફ્લક્સ ગણીએ તો એ ટાઈમ ટી ઇઝ ઇક્વલ ટુ ટી, ટી ટાઈમ માટે આનો એરિયા આપણે જોઈએ તો કેટલો એરિયા છે, તો એરિયા જે છે એ તમારે કેલ્ક્યુલેટ કરવો હોય તો અહીંયા આગળ તમારી લેન્થ એલ છે અને અહીંયા આગળ તમારી વિથ એક્સ છે, તો એરિયા એલ એક્સ જેટલો થાય. તો હાલ આની સાથે એસોસિએટેડ ફ્લક્સ કેટલું છે જરા જોઈ લઈએ. ઓકે, તો એટ ટાઈમ ટી, એટ ટાઈમ ટી ધ એસોસિએટેડ ફ્લક્સ વિથ ધ કોઇલ ફાય ઇઝ ઇક્વલ ટુ, ફાય ઇઝ ઇક્વલ ટુ બી એ. આ રીતે તમારું ફ્લક્સ કેલ્ક્યુલેટ થાય. ઓકે ચલો, તો ફ્લક્સ ફાય ઇઝ ઇક્વલ ટુ મેગ્નેટિક ફિલ્ડ છે એની ઇન્ટેન્સિટી બી છે, તો બી અને એરિયા કેટલો થાય, તો જે કોઇલ છે એનો એરિયા મેં સમજાવ્યું પ્રમાણે કેટલો થાય, એલ એક્સ. ઓકે, લેન્થ ઇન ટુ વિથ, તો એરિયા જે એ છે એની જગ્યાએ શું લખી શકીએ, એલ એક્સ. ઓકે ચલો, તો આટલું મેગ્નેટિક ફ્લક્સ હાલ લિંક્સ આપણી કોઇલ સાથે લિંક છે. હવે આ જે રોડ છે એને વી વેલોસિટી આ બાજુ મૂવ કરવાનો ટ્રાય કરીએ અને રોડને માની લો કે અહીંયા આગળ લાવી દઈએ. ઓકે ચલો, તો કોઈ ટાઈમ પર ડેલ્ટા ટી ટાઈમ પછી, આફ્ટર ટાઈમ ડેલ્ટા ટી, અહીંયા આગળ ધારો કે આપણો રોડ આવી જાય તો હવે એની સાથે એસોસિએટેડ ફ્લક્સ છે ઇન્ક્રીઝ થઈ ગયું, તો ફ્લક્સમાં મતલબ કે ચેન્જ થઈ ગયો. ઓકે, તો કેટલો ચેન્જ થયો એ જરા જોવું હોય તો એકોર્ડિંગ ટુ ફેરાડેઝ લો લખવાનું, એકોર્ડિંગ ટુ ફેરાડેઝ, ફેરાડેઝ લો. ઓકે, ઇન્ડ્યુસ ઈએમએફ તમારે કેલ્ક્યુલેટ કરવું હોય તો ઇન્ડ્યુસ ઈએમએફ એપ્સાઇલોન, એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ, ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી ફાય બાય ડીટી. આપણે હવે પેલા રોડને મૂવ કર્યો એટલે ઈએમએફ મળવાનું છે તો નક્કી છે, કેટલું મળશે જરા આ રીતે ગણી શકીએ. તો માઇનસ ડી, ફાઈની વેલ્યુ કેટલી છે, ફાઈની વેલ્યુ છે બીએલએક્સ. ઓકે, સો બી એલ એક્સ બાય, નીચે ડિવિઝનમાં ડીટી છે. ઓકે, બાય ડી ટી. ઓકે ચલો, તો આની અંદર જે કોન્સ્ટન્ટ છે ઓલવેઝ બાર મૂકવાનું મેં તમને કહેલું છે, જે કોન્સ્ટન્ટ ક્વોન્ટિટી ચેન્જ ના થતી બાર મૂકવાની છે. તો માઇનસ બી છે મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થતું નથી, એલ છે એ લેન્થ એની જે છે એ ચેન્જ થતી નથી, અથવા તમે વિથ એને કહો તો આ જે છે એ ચેન્જ થતી નથી ડિમેન્શન. ઓકે, તો એ કોન્સ્ટન્ટ છે, ધેટ્સ વાય એલ કોન્સ્ટન્ટ છે. તો જસ્ટ શું આવશે, ડી એક્સ બાય, ડી એક્સ બાય ડી ટી. ઓકે, સો વોટ ઇઝ ડી એક્સ બાય ડી ટી, સિમ્પલી ઇટ ઇઝ વેલોસિટી. તો અહીંયા આગળ જ્યારે તમે રોડને મૂવ કરો છો, આ બાજુ રોડને રાઇટ સાઈડ તમે મૂવ કરો છો, એટલે આ એક્સ છે ટાઈમ સાથે ચેન્જ થશે. ઓકે, અને આ એક્સ ડિસ્ટન્સ ચેન્જ થાય એ વેલોસિટી તમને આપે, સો ઓબ્વિયસલી વેલોસિટી વી ઇઝ ઇક્વલ ટુ વોટ, ડી એક્સ બાય ડી ટી. ઓકે, ડી એક્સ બાય ડી ટી. સો અહીંયા આગળ બટ ડી એક્સ બાય ડી ટી ઇઝ ઇક્વલ ટુ વી, તો વી મૂકી દો તો અહીંયા આગળ ફાઇનલ આપણો આન્સર થઈ જાય માઇનસ બી એલ વી. સો ધીસ ઇઝ કોલ્ડ ધ મેગ્નિટ્યુડ ઓફ મોશનલ ઈએમએફ. અહીંયા મોશનલ ઈએમએફ કેમ કહીએ છીએ, ધ ઈએમએફ પ્રોડ્યુસ્ડ બાય એની કાઇન્ડ ઓફ મોશન, કારણ કે એની અંદર વી આવેલો છે. ઓકે, સો વી સ્ટેન્ડ ફોર ધી મોશન ઇઝ એસોસિએટેડ ઇન ધી એની કાઇન્ડ ઓફ સોરી ઇન ધી એબોવ એક્સપેરિમેન્ટ.
ચલો તો આ રીતે જે આપણે વાત કરી ઈએમએફની એની થિયરી જે છે તમારે એક્ઝેક્ટલી મેં તમને પીડીએફ પ્રોવાઈડ કરી છે એમાંથી આ રીતે લખવાની છે. ઓકે ચલો તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે શું કરવાનું છે તો અહીંયાથી ચાલુ કરવાનું છે. ધ ઇન્ડ્યુસ ઈએમએફ પ્રોડ્યુસ્ડ બાય સમ કાઇન્ડ ઓફ મોશન ઇઝ કોલ્ડ ઇન્ડ્યુસ ઈએમએફ, એવું તમે સિમ્પલી લખો તો પણ ચાલે. ઓકે તમારે આ જે ફિગર છે ડ્રો કરવાની છે તમારી બુકમાં, અહીંયા આગળ જે ફિગર છે ને એ પણ ચાલે, પણ એમાં આ બાજુ વેલોસિટી આપી છે, આપણે જરા ઇન્ક્રીઝ કરવાની વાત કરીએ છીએ. એટલે તમે આ ફિગર જરા ડ્રો કરશો, એમાં રાઈટ સાઈડમાં તમે મૂવ કરશો, ફિગર છે એનું ઇલ્યુસ્ટ્રેટ કરશો કે અહીંયા યુ શેપનો કન્ડક્ટિંગ વાયર છે, ઇટ ઇઝ પ્લેસ્ડ ઇન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ, મેગ્નેટિક ફિલ્ડ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ ધ પ્લેન ઓફ યુ શેપ વાયર. ઓકે ધ ડિમેન્શન એસ આર, આ જે ડિમેન્શન છે એ કેટલું છે, એલ જેટલું છે. પી ક્યુ ઇઝ મૂવિંગ રોડ, ઓકે ઇટ ઇઝ ફ્રી ટુ મૂવ ઓન લેફ્ટ ઓર રાઈટ. આ જે ડિમેન્શન છે આર ક્યુ એ એક્સ જેટલું છે, એને મેન્શન કરી દેશો તો અહીંયા કહેશો આર ક્યુ અથવા એસપી જે છે એક્સ જેટલું છે, આર એસ જે ડિમેન્શન છે આ એલ જેટલું છે. ઓકે ધ મૂવ ઇઝ સોરી ધ રોડ ઇઝ મૂવડ બાય એપ્લાઇંગ કોન્સ્ટન્ટ ફોર્સ ટુઆર્ડ્સ ધ રાઈટ ટુ મેન્ટેન કોન્સ્ટન્ટ વેલોસિટી. તો અહીંયા આગળ કોન્સ્ટન્ટ ફોર્સ તમારે એપ્લાય કરવાનું છે અને કોન્સ્ટન્ટ વેલોસિટીથી મૂવ કરવાનું છે. ઓકે એઝ વી મૂવ્સ ધ રોડ ટુઆર્ડ ધ રાઈટ સાઇડ ધ ફ્લક્સ એસોસિએટેડ વિથ ધ કોઇલ પી ક્યુ આર એસ ઇન્ક્રીઝીસ. ઓકે સો એટ ટાઈમ ટી ઇઝ ઇક્વલ ટુ ટી એનું ઇનિશિયલ જે ફ્લક્સ છે ગણવાનું છે. લેટ પી ક્યુ બી ધ પોઝિશન ઓફ રોડ એટ ટાઈમ ટી, ઇન ધીસ સિચ્યુએશન મેગ્નેટિક ફ્લક્સ લિંક વિથ ધ લૂપ પી ક્યુ આર એસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ બી એ. ઓકે તો બી એની જગ્યાએ એરિયા મૂકવાનો છે એલેક્સ. એઝ ધ રોડ ગોઝ ઓન સ્લાઇડિંગ ધ વેલ્યુ ઓફ એક્સ ઓલ્સો ચેન્જીસ વિથ ધ ટાઈમ, ધ રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ વિલ બી ગીવન યુઝિંગ ફેરાડેઝ લો, એપ્સાયલન ઇઝ ઇક્વલ માઇનસ ડી ફાઈ બાય ડી ટી, ફાઈની વેલ્યુ મૂકો. ઓકે ડીએક્સ બાય ડી ટી આવશે, એની જગ્યાએ વી મૂકો. તો અહીંયા આગળ થઈ ગયું મોશનલ ઈએમએફ. તો બહુ સિમ્પલ છે થિયરી. ઓકે તો આ જે છે એમાંથી તમારે પ્રિપેર કરવાની છે, બધા વર્ડ લખવા જરૂર નથી, મેં કહ્યું એ રીતે મેન્શન જસ્ટ કરવાનું છે તમારે. અહીંયા આગળ શું તમે પ્લેસ કરેલું છે તો યુ શેપનો તમે રોડ પ્લેસ કરેલો છે, યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ કઈ રીતે છે, પી ક્યુ એ મૂવિંગ રોડ છે, ઇનિશિયલી શું પોઝિશન છે, એની સાથે એસોસિએટેડ ફ્લક્સ ઇનિશિયલી કેટલું છે, એન્ડ ધેન તમે કોન્સ્ટન્ટ ફોર્સ એપ્લાય કરીને એરિયા ચેન્જ કરો એ વખતે કેટલું ફ્લક્સ ચેન્જ થશે એને મેન્શન કરવાનું છે. સો આઈ હોપ કે તમે અહીંયા આગળ સમજી શકશો. નાઉ ધ ઓબ્વિયસ ક્વેશ્ચન ઇઝ હાઉ ધી ઈએમએફ ઇઝ પ્રોડ્યુસ, ધ ઓરિજિન ઓફ જનરેશન ઓફ ઇન્ડ્યુસ ઈએમએફ. અહીંયા આગળ જે છે તમે જ્યારે રોડને મૂવ કરો છો, રોડને મૂવ કરો છો એ વખતે એની અંદર ઈએમએફ કઈ રીતે પ્રોડ્યુસ થાય છે એનું રીઝન જરા આપણે આપવાનું છે. ઓકે ચલો તો આપણી બુકમાં જે પાર્ટ છે ને એમાં જો બી એલ વી. ઓકે હવે બુકમાં તમે જોશો ને જરા તો એપ્સાયલોન ઇઝ ઇક્વલ ટુ બી એલ વી ઇક્વેશન છે અને આપણે ઓપ્ટેન કર્યું ને એમાં માઇનસ બી એલ વી છે. સો વોટ ઇઝ રોંગ વિથ ઇટ, આમાં રોંગ શું છે? તો રોંગ કશું નથી, અહીંયા આગળ ફ્લક્સ છે ને ડિક્રીઝ થાય છે આપણી બુકમાં. ઓકે એટલે નેગેટિવ માઇનસ આવે, માઇનસ ડી એક્સ બાય ડી ટી થઈ જાય, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. કારણ કે રોડને તમે આ બાજુ લાવો, ઓકે એટલે એની સાથે એસોસિએટેડ ફ્લક્સ માઇનસ હોય, એટલે ડી ફાઈ છે ને એની સાઇન અગેન માઇનસ થાય, માઇનસ તો લેન્ઝ લો પ્રમાણે છે જ, દેટ મેક્સ ઇટ પોઝિટિવ. સો એ તો કંઈ મેટર કરતું નથી, મેં તમને કહ્યું હતું સાઇન તો મેટર કરતી નથી. તો હવે અહીંયા આગળ બુકમાં તમે જોશો તો એ પોર્શન આપેલું નથી કે વાય ધી, અહીંયા આગળનું જે પોર્શન છે ને ત્યાં એ કોઈ ડિસ્કશન કરી નથી કે વાય ધી ઈએમએફ ઇઝ પ્રોડ્યુસ. તો ચલો એવું તમને એક વાર સમજાવી દો. ચલો માની લો કે અહીંયા આગળ કોન્સ્ટન્ટ અને યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ પરપેન્ડિક્યુલર ટુ ધ પ્લેન, આ રીતે મેગ્નેટિક ફિલ્ડ છે. ઓકે સો ધીસ ઇઝ મેગ્નેટિક ફિલ્ડ અને એની અંદર આપણે એક જસ્ટ રોડ મૂકી દઈએ. સો ધીસ ઇઝ સિમ્પલી અ રોડ પ્લેસ, મેટાલિક રોડ, માની લો કે કોપરનો અહીંયા આગળ રોડ મૂકેલો છે. ઓકે અથવા કન્ડક્ટિંગ વાયર છે. ચલો હાલ આની અંદર ઇનિશિયલ સિચ્યુએશનમાં તમે વાત કરો તો આની અંદર મેની 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 ફ્રી ઇલેક્ટ્રોન્સ હશે. ઓકે હાલ કોઈ મુવમેન્ટ થતી નથી, ફ્રી ઇલેક્ટ્રોન હશે, કોઈ મુવમેન્ટ થતી નથી એટલે અંદર કોઈ ઈએમએફ પ્રોડ્યુસ થતું નથી, બરાબર. ચલો હવે આ જે કોપરનો અહીંયા કન્ડક્ટિંગ વાયર આપણે પ્લેસ કરેલો છે એની અંદર આ ફ્રી ઇલેક્ટ્રોન છે અને ફ્રી ઇલેક્ટ્રોન સ્ટેડી ના હોય આખા જે કોપરનો રોડ છે ને એની અંદર ફ્રીલી
કોલાઇડ થતા હોય, મૂવ થતા, યુ કેન ઇમેજાઇન. ઓકે, હવે આ જે કોપરનો વાયર છે ને આપણે રાઇટ સાઇડમાં વી વેલોસિટીથી મૂવ કરીએ, ઓકે, અને એને વી વેલોસિટીથી રાઇટ સાઇડમાં મૂવ કરીએ તો એક્ઝેક્ટલી આ કેવું થાય કે આ એક ટ્રેન છે અને ટ્રેનના અંદર જે પેસેન્જર છે એટલે કે આપણા ઇલેક્ટ્રોન છે એ પણ વી વેલોસિટીથી રાઇટ સાઇડમાં મૂવ થશે. તો આની અંદર જે નેગેટિવ ચાર્જ છે માઇનસ ઈ, અથવા સિમ્પલી સે નેગેટિવ ચાર્જ છે માઇનસ ક્યુ, ઓકે, એ મૂવ થાય છે. એટલે આને જરા આ સીન પ્રમાણે જોઈએ. માની લો કે અહીંયા આગળ એક માઇનસ ઇલેક્ટ્રોન છે, ઓકે, માઇનસ ક્યુ, ધીસ ઇઝ ધ ઇલેક્ટ્રોન, એ કંડક્ટરની અંદર છે અને આપણે જ્યારે કંડક્ટરને રાઇટ સાઇડ મૂવ કરીએ એટલે માની લો કે ઇલેક્ટ્રોન પણ રાઇટ સાઇડ મૂવ થાય છે. ઓકે, આ રીતનો સીન છે. તો તમને ખબર છે કે જ્યારે ચાર્જ મેગ્નેટિક ફિલ્ડમાં મૂવ થાય તો એના ઉપર ફોર્સ લાગે, દેટ ઇઝ કોલ્ડ લોરેન્ટ્ઝ ફોર્સ. ઓકે, સો એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી ક્રોસ બી એકોર્ડિંગ ટુ ધીસ ઇક્વેશન ઓર સે એકોર્ડિંગ ટુ લોરેન્ટ્ઝ એક્સપ્રેશન, એના ઉપર ફોર્સ લાગશે. કઈ ડિરેક્શનમાં ફોર્સ લાગશે? તો વી ક્રોસ બીની ડિરેક્શનમાં ફોર્સ લાગશે. સો તમારે ફિંગર છે એને પહેલાં વેલોસિટી એટલે કે રાઇટ સાઇડમાં આ બાજુ વેલોસિટી છે ને વી, તો એની ડિરેક્શનમાં રાખવાની છે અને પછી મેગ્નેટિક ફિલ્ડ ઇનસાઇડ અંદરની બાજુ છે, મેગ્નેટિક ફિલ્ડ અંદરની બાજુ છે, રાઈટ, આ રીતે, તો એ બાજુ મૂવ કરવાની છે. તો થંબ તમારો ઉપરની ડિરેક્શનમાં રહેશે. તો તમારી ફિગર છે કંઈક આ રીતે બને. તો તમારો રાઇટ હેન્ડ છે એને આ રીતે રાખો અને થંબ તમારો ઉપરની ડિરેક્શનમાં રહેશે, રાઈટ, આ રીતે. તો વીની ડિરેક્શનથી અંદરની બાજુ મેગ્નેટિક ફિલ્ડની ડિરેક્શનમાં તમારી ફિંગર મૂવ કરો તો થંબ ઉપરની ડિરેક્શનમાં રહેશે. દેટ મીન્સ ફોર્સ ક્યાં લાગે? અપવાર્ડ ડિરેક્શનમાં. ઓકે, તો તમારો જે ચાર્જ છે એને ફોર્સ અપવાર્ડ ડિરેક્શનમાં લાગે, બટ દેર ઇઝ લિટલ ડિફરન્સ. અહીંયા આગળ ઇલેક્ટ્રોન છે, તો ઇલેક્ટ્રોન છે એનો ચાર્જ માઇનસ ક્યુ હોય તો આ ઇક્વેશનમાં આગળ આવે માઇનસ ક્યુ. ઓકે, તો તમે ફોર્સ જે ઉપરની ડિરેક્શનમાં બોલાય એ પોઝિટિવ ચાર્જ માટે થાય, ઓકે, અને નેગેટિવ ચાર્જ માટે ફોર્સની ડિરેક્શન ક્યાં હોય? ઓપોઝિટ, એટલે કે નીચેની બાજુ હોય. સો આની અંદર જે ઇલેક્ટ્રોન છે એમને ફોર્સ કઈ બાજુ લાગે? નીચેની બાજુ ફોર્સ લાગે. અને નીચેની બાજુ ફોર્સ લાગે એટલે બધા ઇલેક્ટ્રોન જે આખા કોપરના વાયરમાં જે ફ્રી ઇલેક્ટ્રોન હતા એ બધા કઈ બાજુ આવી જશે? નીચેની બાજુ. તો આ બધા જે ઇલેક્ટ્રોન છે, આ ફાર એન્ડના જે ઇલેક્ટ્રોન છે, આ જે ઇલેક્ટ્રોન છે ફાર એન્ડના, એ બધા નીચેની બાજુ આવી જશે કારણ કે એમની ઉપર ફોર્સ લાગે છે ડાઉનવર્ડ ડિરેક્શનમાં. ઓકે, અને ઉપર કયો ચાર્જ અનકવર થાય, ઓપન થાય? તો ઉપર પોઝિટિવ ચાર્જ ઓપન થાય. ઓકે, સો એઝ લોંગ એઝ યુ કીપ મૂવિંગ ધ રોડ, તમે જ્યાં સુધી વી વેલોસિટી ત્યાં રોડને મૂવ કરવાનું ચાલુ રાખશો ત્યાં સુધી આ ઇલેક્ટ્રોન છે એમને નીચેની બાજુ ફોર્સ લાગતું રહેશે. ઓકે, એટલે નીચેની બાજુ નેગેટિવ ચાર્જ કલેક્ટ થઈ ગયો, એટલે આ એન્ડ છે નેગેટિવ ચાર્જ થઈ ગયો, નેગેટિવલી ચાર્જ થઈ ગયો, અને ઉપરનો પાર્ટ છે પોઝિટિવલી ચાર્જ થઈ ગયો. ઓકે, તો મતલબ ઈએમએફ પ્રોડ્યુસ થઈ ગયું. હવે માની લો કે આ રીતે તમે વાયર કનેક્ટ કરો, આ રીતે તમે વાયર કનેક્ટ કરો તો કરંટ ફ્લો થશે ક્લોઝ લૂપમાં. ઓકે, તો જે કન્વેન્શનલ કરંટ છે, ઇલેક્ટ્રોનનો કરંટ નહીં, કન્વેન્શનલ કરંટ પોઝિટિવ એન્ડથી ચાલુ થાય, તો પોઝિટિવ એન્ડથી આ બાજુ કરંટ છે એ ફ્લો થઈને આ બાજુ આ નેગેટિવ એન્ડમાં આવે. ઓકે, તો આ રીતે કરંટ છે ફ્લો થવાનું ચાલુ થાય. જો ઇલેક્ટ્રોનનો કરંટ લો તો ઇલેક્ટ્રોનને મેં કહ્યું હતું કે નીચેની બાજુ ફોર્સ લાગે છે ને, એટલે ઇલેક્ટ્રોન નીચેની બાજુ જમા થઈ ગયા તો ઇલેક્ટ્રોનનો ફોર્સ અહીંયા ઓપોઝિટ ડિરેક્શનમાં આવે. બટ સિન્સ વી જસ્ટ કન્સિડર કન્વેન્શનલ કરંટ, આપણે એને કન્સિડર કરીએ છીએ, તો અહીંયા આગળ જે છે આ ડિરેક્શનમાં કરંટ રહેશે ડ્યુ ટુ પોઝિટિવ ચાર્જ. ઓકે, તો આ રીતે કરંટ ફ્લો થવાનું ચાલુ રહેશે. તો ક્લોઝ લૂપમાં આ રીતે કરંટ ફ્લો થાય છે. સો આપણે અહીંયા આગળ જે થિયરીની વાત કરી હતી, અહીંયા આગળ જે થિયરીની વાત કરી હતી કે મોશનલ ઈએમએફ, ઓકે, તો એમાં કરંટ કઈ ડિરેક્શનમાં બતાવેલો છે? તો જુઓ, તો આ બાજુ તમે આ જે છે વાયરને આ બાજુ મૂવ કરો છો તો મેં કહ્યું પ્રમાણે આ નેગેટિવલી ચાર્જ થશે. ઓકે, આના ઉપરનો છે પોઝિટિવલી ચાર્જ થશે. તો અહીંયા પી એસ આર ક્યુ, પી એસ આર ક્યુ આ ડિરેક્શનમાં કરંટ ફ્લો થશે. એક્ઝેક્ટલી મેં સમજાવ્યું અહીંયા એ રીતે. ઓકે, ચલો, તો અહીંયા આગળ આ જે રોડ છે એ આપણા માટે એક બેટરીનું કામ કરે, બેટરી બની ગઈ કહેવાય આપણા માટે, કારણ કે આપણને ઈએમએફ પ્રોવાઈડ કરે છે, વોલ્ટેજ પ્રોવાઈડ કરે છે, એટલે આ આપણા માટે એક બેટરીનું કામ કરે છે. ઓકે, તો જ્યારે જ્યારે તમને કોઈ એમસીક્યુ આપેલો હોય
અને એના અંદર તમારે ઈએમએફ ફાઇન્ડ કરવાનું આવે તો તમારે આ ઇક્વેશનનો યુઝ કરવાનો છે અને તમારે ડિસાઇડ કરવાનું છે કે કઈ ડિરેક્શનમાં કરંટ ફ્લો થશે. ઓકે ચલો, તો ધીસ ઇઝ હાઉ ઈએમએફ ઇઝ પ્રોડ્યુસ્ડ. ચલો તો એ અહીંયા આગળનો જે પાર્ટ છે એમાં ક્લિયરલી કહ્યું નથી, એટલે આ જે પાર્ટ છે એને હું તમને કમ્પ્લીટ સમજાવી દીધો, પણ બેટર છે આપણા આ પાર્ટમાં ઓલ્ડ સિલેબસમાં એ પાર્ટમાં આપેલું છે ધ ઓરિજિન ઓફ ધ જનરેશન ઓફ ઇન્ડ્યુસ ઈએમએફ. ઓકે ચલો, તો અહીંયા આગળ એઝ લોંગ એઝ આપણે ઇક્વેશન્સની વાત કરીએ તો ઇક્વેશન કયા થયા એની જરા એકવાર બ્રીફ ડિસ્કશન કરું અને પછી આપણે આગળ વાત કરીએ. તો મોશનલ ઈએમએફની આપણે વાત કરી, ધ ઈએમએફ ઇન્ડ્યુસ ઇન અ ક્લોઝ સર્કિટ ડ્યુ ટુ સમ કાઇન્ડ ઓફ મોશન, ઇટ ઇઝ કોલ્ડ મોશનલ ઈએમએફ. અને એ છે એનું ઇક્વેશન થશે માઇનસ બી એલ વી. ઓકે, પણ મેં તમને અગાઉ કહ્યું એ પ્રમાણે માઇનસની મોસ્ટલી આપણે જરૂર નહીં પડે, એટલે આપણે સિમ્પલી શું લખી શકીશું, જસ્ટ બી એલ વી. ઓકે ચલો, આના અંદર કોઈ ટાઈપના ચેન્જ થશે કે નહીં થાય, ઇક્વેશન જ્યારે યુઝ કરવાનું થાય તો કોઈ ટાઈપના ચેન્જ થશે કે નહીં થાય, તો ના, આ ઇક્વેશનની અંદર કોઈ ચેન્જ નહીં થાય. આની અંદર જે વેલ્યુ આપેલી છે જસ્ટ તમારે ઇનપુટ કરવાની છે. ઓકે, એના અંદર મોસ્ટલી કોઈ ચેન્જ નહીં થાય, પણ ઇક્વેશન વાપરવાનું આવે એ એમસીક્યુ કે કઈ ટાઈપના હોય એ હું તમને કહું. તો એક સિમ્પલ એમસીક્યુ કહું, ધારો કે ચલો એક પ્લેનનું એક્ઝામ્પલ લઈએ. ચલો માની લો કે ઓકે, હા પ્લેનનું એક્ઝામ્પલ લઈએ. ચલો કે અહીંયા આગળ ડિરેક્શનનો જરા સેન્સ લઈ લઈએ કે નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ. ચલો એક પ્લેન છે એ માની લો કે નોર્થ અને સાઉથ ડિરેક્શનમાં, ચલો ટુવાર્ડ નોર્થ આ બાજુ મૂવ થાય છે. એક પ્લેન છે ને ટુવાર્ડ નોર્થ આ બાજુ ફ્લાય થઈ રહ્યું છે પ્લેન. ઓકે, તો અહીંયા આગળ એની જે વિંગ છે એના બે એન્ડ છે, એની જે આ વિંગ છે એના બે એન્ડ વચ્ચે કેટલું ઈએમએફ પ્રોડ્યુસ થાય, આવું કોઈ એમસીક્યુ આવે. બરાબર, ધ પ્લેન ઇઝ ફ્લાઇંગ ફ્રોમ સાઉથ ટુ નોર્થ. તો એના જે એન્ડ છે, બે એન્ડ વચ્ચેનું ડિમેન્શન તમને કીધું, માની લો કે બે એન્ડ વચ્ચેનું ડિમેન્શન છે 50 મીટર. ઓકે, તો કેટલું એ બંને એન્ડ વચ્ચે ઈએમએફ પ્રોડ્યુસ થશે. ચલો, તો આવો કોઈ એમસીક્યુ આવે તો પહેલાં તો તમને કહું કે અહીંયા મેગ્નેટિક ફિલ્ડ ક્યાં છે, તો મેગ્નેટિક ફિલ્ડ અર્થનું હોય. ચલો, અર્થનું મેગ્નેટિક ફિલ્ડ છે એ નોર્થ અને સાઉથ, એટલે આ ડિરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ હોય. ઓકે, આ રીતે નોર્થ અને સાઉથ ડિરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ હોય અને તમારું પ્લેન પણ એ ડિરેક્શનમાં ફ્લો થઈ ગયું છે. ઓકે, તો ફ્રેન્ડ્સ અહીંયા આગળ તમને કોઈ ઈએમએફ મળશે નહીં. કેમ વિચારો, તો આવો એમસીક્યુ છે એમાં આન્સર ઝીરો આવશે. કેમ, તો અહીંયા આગળ મેં તમને સમજાવ્યું, એમાં જુઓ કે તમારો જે રોડ છે જે મૂવ થતો હોય, રોડ છે એ અહીંયા આગળ આપણે પરપેન્ડિક્યુલર લીધો, કમસે કમ પરપેન્ડિક્યુલર ના હોય તો તમારે ફોર્સ લગાડવું હોય એફ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા જે ફોર્સની વાત કરી ને ક્યુ વી ક્રોસ બી, આ જે ફોર્સની વાત કરી, એ ફોર્સ તમારે એપ્લાય કરવું હોય તો એની વેલ્યુમાં ક્યુ વી બી સાઇન થીટા. ઓકે, સાઇન થીટા, તો આમાં વી અને બી એ બંને વચ્ચેનો એંગલ ઝીરો ના થવો જોઈએ, નહીતર સાઇન થીટા છે ને તો સાઇન ઝીરો ઇઝ ઇક્વલ ટુ ઝીરો થાય, સાઇન 180 ઇઝ ઇક્વલ ટુ ઝીરો થાય. ઓકે, તો મતલબ અહીંયા આગળ જે તમારું પ્લેન છે એમાં આ જે છે ને તમારો રોડ છે, ચલો એક્ઝામ્પલ તરીકે આ જે છે ને મૂવિંગ રોડ છે, વિંગ એ તમારો મૂવિંગ રોડ છે. ઓકે, અને પ્લેન છે ને આ ડિરેક્શનમાં મૂવ થઈ રહ્યું છે, તો વેલોસિટી અને મેગ્નેટિક ફિલ્ડ બંને સેમ ડિરેક્શનમાં છે, તો ક્યુ વી બી સાઇન ઝીરો. ઓકે, તો ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, તો આની અંદર જે ઇલેક્ટ્રોન છે એને કોઈ ફોર્સ નહીં લાગે અને ઈએમએફ પ્રોડ્યુસ નહીં થાય, તો આમાં આન્સર ઝીરો આવે. ઓકે, તમને ખ્યાલ આવી ગયો. બટ માની લો કે પ્લેન છે એ ઈસ્ટ ને વેસ્ટ આ ડિરેક્શનમાં જતું હોય તમારું પ્લેન, તો થાય, તો મેગ્નેટિક ફિલ્ડ અને આ તમારું જે ડિરેક્શન વી છે પ્લેન આ બાજુ મૂવ થતું હોય તો બંને વચ્ચે 90 ડિગ્રીનો એંગલ થયો, તો ફોર્સ છે એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી બી સાઇન 90, એટલે ક્યુ વી બી એટલું ફોર્સ થાય અને તમને ઈએમએફ મળશે. તો એમાં તમારું જે ઈએમએફ છે એમાં એપ્સાયલોન ઇઝ ઇક્વલ ટુ તમને હોરિઝોન્ટલ કમ્પોનન્ટ આપ્યો હોય, ઓકે, મેગ્નેટિક ફિલ્ડનો એની વેલ્યુ મૂકી દો, તમારા વિંગની લેન્થ આપેલી હોય એ મૂકી દો અને કેટલી વેલોસિટીથી ફ્લાય થાય છે મૂકી દો, તો તમને મળી ગયું. તો આ ટાઈપના એમસીક્યુ છે એમાં તમારે જરા સેન્સ મેળવવા માટે બીએલવીમાં જરા જોવાનું છે, આપણે જરા એમસીક્યુ સોલ્વ કરીશું એ વખતે જોઈશું. ઓકે, સો હવે નેક્સ્ટ પાર્ટની વાત કરીએ,
तो नेक्स्ट पार्ट जे छे ये हवे आपड़ी बुक में ओके अँ आग के सम है पची है एनर्जी कंसिडरेशन क्वांटिटेटिव स्टडी। ये तो जरा सीम्पल पार्ट है पर अँ आग जो एमसीक्यू आपेला है सॉरी जे न्यूमरिकल्स आपेला है यम आज एक्जाम्पल 6.6 में आज रिवोल्यूशन वालों न्यूमरिकल्स कीधो ओके आ बहुत इंटरेस्टिंग है बहुत इंटरेस्टिंग है। फेराडे फर्स्ट टाइम बनालू तू हूँ तमने नेक्स्ट एपिसोड में कहीश ए आपू पहलू पहलू जनरेटर तू ओके। तो चलो अँ सुधी आप राखी अने आज है इक्वेशन डिराइव करीशू आ एमसीक्यू में बहुत इम्पोर्टंट है। चलो तो मित्रों अँ सुधी आप राखी।